સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોરિયાસી દ્વારા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા 234 તમામે તમામ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રાંતિજના બોરિયા સીતવાડા ખાતે આવેલ બોરિયા સીતવાડા આદર્શ પ્રાથમિક શાળા ખાતે સારા પરિવાર દ્વારા શાળાના બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા 234 વિદ્યાર્થીઓ, કે જેમાં એક વિકલાંગ વિદ્યાર્થીએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તો શાળાના બાળકોએ રેબનવાળા ચશ્મા, ગરબો, નાટક, પ્રાર્થના, દેશભક્તિ થીમ સહિતના વિવિધ 32 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને બહારથી આવનાર મહેમાનો તથા વાલીઓના ગ્રામજનો તથા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા, તો સારા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ સુંદર પરફોર્મન્સ કરતા ગામમાંથી લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા અને શાળાનું મેદાન પણ નાનું પડ્યું હતું, તો આવેલ વાલીઓ, મહેમાનો, પ્રેક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો શાળાના આચાર્ય ધવલભાઈ સુથાર, ભરતભાઈ પટેલ, સંદીપભાઈ, દીપિકાબેન, સોનલબેન, વૈશાલીબેન, મંજુલાબેન, દશરથભાઈ, અશોકભાઈ સહિત શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ શાળાના આચાર્ય ધવલભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. આ બોરિયા પ્રાથમિક શાળામાં જે વાર્ષિકોત્સવ પ્રોગ્રામ થયો એમાં સંપૂર્ણ યશ એમ કહું તો ચાલે કે અમારા આ શાળા પરિવાર, અમારું આખું ગામ અને આ શિક્ષક મિત્રોની ખૂબ જ ઓછા સમયની અને એમાં પણ શૈક્ષણિક કાર્ય બગાડ્યા વગર જેને છેલ્લા એક પિરિયડમાં એ આ સંપૂર્ણ કાર્યક્રમ કર્યો છે. આજે સેલ્ફ ફાઇનાન્સોની હરડમાં અમારી આ બોરિયા સ્કૂલ એમ કહું તો ચાલે કે પ્રાંતિજમાં નંબર 1 સ્કૂલ છે, જેમાં સ્વચ્છતા એવોર્ડ રાજ્યકક્ષાએ અમારી બાળાઓ પ્રથમ નંબર એ વિજ્ઞાન મેળામાં પણ લઈ આવી છે. ખેલ મહાકુંભ અને કોઈ પણ કાર્યક્રમ હોય, સરકારી કે બિનસરકારી, આ શાળા હંમેશા માટે પ્રાંતિજ તાલુકામાં મોખરે રહી છે અને એના માટે એક આચાર્ય તરીકે હું હંમેશા માટે એ યશ એ મારા ગામના વ્યક્તિઓને અને મારો શાળા પરિવાર જે છે, મારા મિત્રો કે જે સતત હંમેશા માટે મારી સાથે રહ્યા છે, એમના માટે હું ખૂબ ખૂબ એ તમામનો હું આભારી છું કે જેમને આવડો મોટો કાર્યક્રમ એ હું એકલો કરી શકું એમ હતો જ નહીં, અને એ ગામ અને આ મારો શાળા પરિવાર જેમને સાથ સહકારથી આ ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ અમે આજે પૂરો કર્યો છે. સંપૂર્ણ બાળકો, અમારી શાળાના 234 બાળકો છે, એમાં એક પણ બાળક જે સ્ટેજ ઉપર આવ્યું હોય એવું બાકી નથી. એમાં એવું હતું કે એક બાળક વિકલાંગ હતું, એને પણ અમે સ્ટેજ ઉપર લાવ્યા છીએ. એનો આજે આનંદ છે અમને કે 234 બાળકો આજે સ્ટેજ ઉપર છે અને આખા કાર્યક્રમના 32 પ્રોગ્રામો છે, જે કદાચ કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પણ આટલો ખર્ચો કરીને જે પૈસા લઈને કરે છે અને અમે એક પણ રૂપિયો લીધા વગર આ શાળાએ આટલો સુંદર મજાનો પ્રોગ્રામ અમે કરી બતાવ્યો છે, એ બદલ અમને ગૌરવ છે. અને આખું સંપૂર્ણ ગામ, એક પણ ઘર બાકી નથી એમ કહું તો ચાલે, બધા તાળા મારીને આજે ગામ અહીંયા ઉપસ્થિત છે, એટલે આ સૌનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. સીતવાડા, હું બોરિયા સીતવાડા ગામના ધોરણ 8માં ભણું છું. અમારા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો છે, તેમાં અમે બધા હેલ્લારોમાં ભાગ લીધો છે. આ ગીતમાં અમને બધાને બહુ મજા આવી. હું અહીં બોરિયા સીતવાડા ગામની પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 8નો વિદ્યાર્થી છું. આજે અમારી શાળામાં એન્યુઅલ ડે હતો અને હું તેમાં નરેન્દ્ર મોદીજીનો રોલ નિભાવતો હતો. તેમાં નરેન્દ્ર મોદીજીનો રોલ નિભાવીને મને ખૂબ ખૂબ મજા આવી. પ્રોગ્રામ લીધો હતો, શું નામ હતું? ઉડી ધ સર્જિકલ સ્ટ્રાઇક નામના નાટકમાં મેં ભાગ લીધો.